નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા છે સાતમા દાખલા થી બાકીના દાખલાઓ છે એ આપણે હવે જોઈએ દાખલા નંબર સાત ની અંદર સૂચના છે કે સાબિત કરો કે એક્સ પર નો વિધેય કરવાની છે વિધેય ના વિકલનની એટલે હું અહીંયા વાય બરાબર જે રકમ આપી છે એને એફ એક્સ તરીકે લઈ લઉં છું એફ એક્સ બરાબર વાય બરાબર લોગ વન પ્લસ એક્સ માઇનસ ટુ એક્સ અપોન ટુ પ્લસ એક્સ અને પછી આપણે એનું વિકલન કરીએ ટુ પ્લસ એક્સ નું ટુ માઇનસ ટુ એક્સ ઇન્ટ અને પછી આપણે એને કાઉસ ખોલીને ને સાદુ રૂપ આપીએ બીજા પદમાં તો આપણને મળશે ચાર ઓછા બે વેદમાં ચાર ઇન્ટુ એક વત્તા એક્સ અને છેદમાં એક વત્તા એક્સ ઇન્ટુ ટુ પ્લસ એક્સ રેસ્ટર હવે આને કાઉસ ખોલીને ને સાદુ રૂપ આપીએ એટલે આપણને મળે એક્સ વર્ગના છેદમાં એક વત્તા એક્સ ઇન્ટુ ટુ પ્લસ એક્સ બે વિકલ્પ મળશે એક માઇનસ વન લેસ લેસો અને બીજો વિકલ્પ મળશે એક્સ ગ્રેટર દેન ઝીરો જો માઇનસ વન થી જીરો વચ્ચે એક્સ હોય તો એફડેસ એક્સ છે એ ગ્રેટર ધેન ઝીરો થશે

રકમ આ પ્રમાણેની છે કે વાય બરાબર એક્સ ઇન્ટુ બ્રેકેટ એક્સ માઇનસ ટુ ઓલ એ એક્સ ની જે કિંમતો માટે વધતું વિધેય હોય તે કિંમતો શોધો તો સૌથી પહેલા આપણે વિકલન ની પ્રક્રિયા કરીએ અને કાઉન્સ ખોલીને સાદુરૂપ આપીએ તો સાદુરૂપ મળશે એનું આપણે ચાર એક્સ સામાન્ય કાઢીએ એટલે બાકી રહેશે એક્સ વર્ગ ઓછા ત્રણ બે અને એના સરળતાથી અવયવ પડશે ચાર એક્સ ઇન્ટુ એક્સ માઇનસ ટુ ઇન્ટુ એક્સ માઇનસ વન હવે આપણે તો આપણને ત્રણ ભાગ એક અને બે વચ્ચેનો ભાગ અને બે થી જમણી બાજુનો ભાગ અને આ ચારેય પરિસ્થિતિ માટે આપણે હવે પેલા જોઈએ કે એક્સ જીરો કરતા નાનો હોય તો સ્પષ્ટ છે કે એફડેસ એક્સ

તો સૌથી પહેલી પ્રક્રિયા તો આપણે ની કરવાની છે અને ટુ વત્તા કોષ થી વિકલન કરીએ તો બે નો જીરો અને કોટા નો થાય માઇનસ સાઈન થી છેદમાં બે વત્તા કોષ નો સ્કવેર અને ઓછા એક

એ અંતરાલ થી ઇન્ફિનિટી ઉપર વધતું વિધેય છે અને આ એક્સ જો ઝીરો કરતા મોટો હોય તો આ વન અપોન એક્સ પણ ઝીરો કરતા હંમેશા મોટા મળશે એટલે કે તો આના આધારે આપણે કહી શકીએ કે ઝીરો થી અંતરાલમાં લઘુગણકીય વિધેય એફ એ હંમેશા વધતું વિધેય છે દાખલા નંબર એમાં સાબિત કરો કે કે એ અંતરાલ પર વધતું ઘટતું વિધેય નથી તો અહીંયા આપણે પેલા વિકલન કરીએ એક્સ વર્ગ ઓછા એક્સ વત્તા એક નો વિકલન કરીએ તો આપણને મળે બે એક્સ ઓછા એક હવે ડેસ એક્સ બરાબર ઝીરો લઈએ તો એક્સ માટે આપણને મૂલ્ય મળશે વન બાય ટુ

આ પરિસ્થિતિમાં આપણને F dash નું મૂલ્ય છે એ કરતા મોટું મળશે એટલે કે one by two થી one અંતરાલમાં વિધેય F ચુસ્ત વધતું વિધેય છે ટૂંકમાં અહીંયા minus one થી one માં ક્યારે વધતું અને ક્યારે ઘટતું એ આપણે ચોક્કસ ન કહી શકીએ એટલે એને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો એમ કહી શકાય કે આ minus one one અંતરાલમાં વિધેય F એ ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું વિધેય નથી. દાખલા નંબર બાર અને તેર માં જે કઈ સૂચનાઓ છે એમાંથી આપણે યોગ્ય જવાબ પસંદ કરવાનો છે એટલે પેલા આપણે બારમો પ્રશ્ન છે એ જોઈએ કે ચાર વિધેયો તમને આપેલા છે અને અને અંતરાલ છે ઝીરો થી ફાઈવ બાય ટુ એમાં કયો વિધેય ઘટતું વિધેય છે એ નક્કી કરવાનું છે તો સૌથી પહેલું છે એફ ઓફ એક્સ બરાબર કોસ એક્સ એટલે આપણે એનું વિકલન કરીએ તો એફડેસ એક્સ બરાબર આપણને મળી જાય માઇનસ સાઈન

ટુ એક્સ છે એ જીરો થી પાય ની વચ્ચે મળશે ટુ એક્સ જીરો સાઇન ટુ એક્સ ટુ સાન લેસ તેન ઝીરો થાય અને ઝીરો થી પાઈ બાય ટુ અંતરાલમાં આપણને કોસ ટુ એક્સ પણ ચુસ્ત ઘટતું વિધયના સ્વરૂપમાં મળશે હવે ત્રીજું પરિણામ આપણે જોઈએ કે એફ ઓફ એક્સ બરાબર કોસ થ્રી એક્સ બંને માટે એફડેસ એક્સ ના મૂલ્યો છે એ જુદા જુદા મળે છે જીરો થી પાય માટે એફ એક્સ ની કિંમત ઝીરો કરતા નાની મળશે અને પાય થી થ્રી ટુ માટે એફ એક્સની કિંમત ઝીરો કરતા મોટી થશે

જીરો થી એક પાય બાય ટુ થી પાય ઝીરો થી પાય બાય ટુ અને પૈકી એક પણ નહીં આ પ્રમાણે ચાર અંતરાલ ની વાત છે અને એને આધારે આપણે નક્કી કરવાનું છે કે કે કયા અંતરાલમાં વધે ઘટે છે તો સૌથી પહેલા આપણે જે કઈ રકમ આપી છે એનું વિકલન કરીએ એક્સ ની સો ઘાત સાઇન એક્સ ઓછા એક એનું વિકલન કરશું તો આપણને મળશે સો એક્સ ની નવ્વાણું ઘાત વધતા કોસ એક્સ હવે પહેલો આપણે અંતરાલ લઈએ ઝીરો વન તો એક્સ બિલોંગ્સ ટુ ઝીરો વન એટલે કે એક્સ ની નવ્વાણું ઘાત ગ્રેટર ધેન ઝીરો તથા x એ જીરો અને એક રેડિયન એટલે કે જીરો અને અંદાજિત સત્તાવન અંશ ની વચ્ચે આવેલું છે એટલે કે પ્રથમ ચરણમાં છે અને પ્રથમ ચરણ માં હોય તો આપણે જાણીએ છીએ કે કોષ વિધેય છે ધન થાય એટલે કે x બિલોંગ્સ ટુ 0 1 માટે so, तो तो, 100 x ની 99 ઘાત + કોસ x ગ્રેટર ધેન 0 થશે એટલે કે f'x ગ્રેટર ધેન 0 થશે માટે આપણે કહી શકીએ કે અંતરાલ 0 1 માં વિધેય f ચુસ્ત વધતું વિધેય છે હવે b માટે આપણે જોઈએ તો π/2 થી π x બિલોંગ્સ ટુ π/2 થી π તો 100 x ની 99 ઘાત છે ઈ ગ્રેટર ધેન 100 થશે શું કામ તો કે pi by two થી પાય એટલે એક pi બાય two એટલે ત્રણ point ચૌદ એટલે એક point સત્તાવન જેવું થાય તો એનો અર્થ એવો થયો કે આ કિંમત x ની છે એક કરતાં મોટી છે તો x ની નવ્વાણું ઘાત છે ઈ ગ્રેટર than one થાય એને આપણે સો વડે ગુણીએ એટલે બંને બાજુ તો સો x ની નવ્વાણું ઘાત ગ્રેટર than સો થઈ જાય અને બીજું ચરણ છે એટલે cos નું મૂલ્ય છે ઈ minus one થી zero ની વચ્ચે આવે એટલે

આપણો પ્રશ્ન હતો કે કયા અંતરાલમાં ઘટે છે તો આપણે જવાબમાં આવશે વિકલ્પ ડી આપેલા પૈકી એક પણ નહીં દાખલા નંબર ચૌદ એની કઈ કિંમત માટે આપેલું વિધેય એફ ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ વધતા એક્સ વત્તા એક એ અંતરાલ વન કોમાં ટુ પર વધે છે તો અહીંયા આપણે સૌથી પહેલા વિકલન ની પ્રક્રિયા લઈએ એફ ડેસ એક્સ બરાબર આપણને મળશે ટુ એક્સ વત્તા એ વિધેય f અંતરાલ 1 ટુ માં ચુસ્ત વધતું વિધેય છે એટલે કે f ડેશ x ગ્રેટર ધેન 0 એટલે કે 2x than a ગ્રેટર ધેન 0 હવે 1 લેસ ધેન x લેસ ધેન છે તો આપણે એને બંને બાજુ બે વડે ગુણીએ એટલે 2 લેસ ધેન 2x લેસ ધેન 4x થશે એ બધામાં આપણે a ઉમેરીએ તો 2 a લેસ ધેન 2x a લેસ ધેન 4 plus a 2x plus a ગ્રેટર ધેન 0 હોવાથી

અનો અર્થ શું થશે કે x² છે એ હંમેશા એક કરતા મોટો થાય એટલે કે x² - 1 ગ્રેટર ધેન 0 થાય તો x² - 1 / x² છે એ હંમેશા 0 કરતા મોટો થાય એટલે કે f'x ગ્રેટર ધેન 0 થાય અને એના દ્વારા આપણે કહી શકીએ કે f એ প্রত্যেক x બિલોંગ્સ ટુ i માટે ચુસ્ત વધતું વિધેય છે i માટેની કન્ડિશન કે i છેદ સૌર અંતરાલ -1 1 = 5 આ આપણે ધ્યાનમાં રાખવાની છે વિકલનની પ્રક્રિયા લઈએ તો લોગ નું લોગ સાઇનએક્સ નું વિકલન થશે વનોપોન સાઇન એક્સ અને પછી સાઇન એક્સ નું વિકલન થશે કોસ એટલે એફડે બરાબર આપણને મળશે કોટ એક્સ હવે થી પાય માટે બીજું ચરણ થશે બીજા ચરણમાં માં કોટ વિધેય છે ઋણ હોય એટલે કે એફ ડેસ એક્સ લેસ દેન ઝીરો થાય તો બીજા ચરણમાં એટલે કે પાય બાય ટુ થી પાય અંતરાલ માં વિધેય એફ ચુસ્ત

કરી શકશો કે કયા અંતરાલમાં એ વધે છે છે અને કયા અંતરાલમાં ઘટે આપણને મળશે ત્રણ એક્સ વર્ગ ઓછા છ એક્સ વત્તા ત્રણ એમાંથી ત્રણ સામાન્ય લઈએ તો થ્રી ઇન્ટુ એક્સ સ્કવેર માઇનસ ટુ એક્સ પ્લસ વન થઈ જાય એટલે કે થ્રી ઇન્ટુ એક્સ માઇનસ વન નો સ્ક્વેર થઈ જાય

બે થી ઇન્ફિનિટી અને જીરો થી બે સૌથી પહેલા આપણે વિકલન ની પ્રક્રિયા લઈએ તો એફડેસ એક્સ બરાબર આપણને મળશે એક્સ વર્ગ નું વિકલન ટુ એક્સ ઇ રેસ્ટુ માઇનસને એવી રીતે ઈ રેસ્ટ ટુ માઇનસ એક્સ એમને